ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? ચાલો આજે આપણે આસપાસ વિષયમાં પાઠ નંબર 11 આપણા વાહનો એના વિશેનો અભ્યાસ કરીએ. તો આપણા વાહનો નામ સાંભળતા તમારા મનમાં ઘણા બધા વાહનો જે છે એ આપણને દેખાય. તો વાહનના બધાને નામ આવડતા હોય. વાહનો એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવા માટે, માલ સામાનની હેરફેર કરવા માટે જે સાધન વપરાય એને વાહન કહેવામાં આવે છે. તો આપણે અહીંયા મેં બોર્ડ ઉપર તમને કેટલાક વાહનોના નામ લખ્યા છે એના વિશે પહેલા જોઈએ અને પછી આપણે પાઠની શરૂઆત કરીએ. તો વાહનોમાં બસ આવી શકે, એમાં આપણે મુસાફરી કરી શકીએ છીએ. પછી મોટર કાર, સ્કૂટર, ટ્રક, જેમાં આપણે માલ સામાનની હેરફેર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કરી શકીએ છીએ. પછી જીપ, બળદગાડું. જ્યારે અત્યારે જે વાહનો જે નીકળ્યા છે મોટા મોટા, એ ત્યારે જ્યારે પહેલાના સમયમાં સુવિધા નહોતી વાહનોની, આ બધા વાહનો નહોતા, ત્યારે લોકો છે એ બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા. તમારા ઘરમાં કોઈ વડીલ હોય, દાદા દાદી, બરાબર, તો એમને મોટી ઉંમર ના હોય એને પૂછવું કે પેલા વાહનો નહોતા ત્યારે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો કે પગપાળા જતા અથવા તો બળદગાડામાં બેસીને જતા. ત્યારબાદ રિક્ષા, સાયકલ, તમે બધા ચલાવો છો બાળકો. પછી ટેમ્પો, મિની બસ એટલે કે નાની થોડીક બસ, બસ હોય પણ નાની હોય. પછી મેજિક જેવા જે અત્યારે મોટર કાર આવી જાય મેજિક. પછી ઘોડાગાડી, ઊંટ ગાડી, આ બધાનો ઉપયોગ પહેલાના સમયમાં થતો. ત્યારબાદ વધારેમાં જોઈએ તો રેલગાડી, ટ્રેન, જે લાંબી મુસાફરી કરવા માટે આપણને આરામદાયક રહે છે. ત્યારબાદ હવાઈ એટલે કે હવામાં ઉડીને જતું હોય એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે વિમાનનો ઉપયોગ થઈ શકે છે. ત્યારબાદ હોડી, પાણીમાં એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે હોડી, સ્ટીમર એટલે કે મોટા જહાજો, એનો ઉપયોગ પણ થાય છે. એને પણ વાહનોમાં સમાવેશ થાય છે. તો આ બધા આપણે વાહનો જોઈએ. હવે આપણે પાઠમાં જોઈએ તો સૌ પ્રથમ પાઠમાં આપણને આગગાડી એટલે કે રેલગાડીની એક સરસ મજાની કવિતા આપેલી છે, જે આપણે પહેલા અભ્યાસ કરીએ અને પછી આગળ જોઈએ. તો આગગાડી આપ્યું છે કે આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો, કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે. તો આમાં એક છોકરાઓની રેલગાડી બનાવવાની કહેવામાં આવી છે કે છોકરાઓ એકબીજાની પીઠ પાછળ ઊભા રહી એમને પકડી અને રેલગાડી છે એ તમે બનાવી શકો છો. કોઈ આગળ પાછળ ન દોડે, બસ બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો એટલે કે બંને આંખો બંધ કરીને તમારે ચાલવાનું છે. બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય, બંધ આંખે જોવાની મજા પડી જાય. તો આવી સરસ મજાની આપણને કવિતા આપેલી છે. હવે આગળ જોઈએ. રેલગાડી રેલગાડી છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે, રૂક 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 એટલે કે વચ્ચે જે સ્ટેશનો આવે ત્યાં છે એ રેલગાડી ઊભી રહે છે. આગળ તપતા બળતા પાટા ઉપર, જે રેલગાડીના પાટા હોય એ ઉનાળામાં જ્યારે ખૂબ તડકો પડે ત્યારે તપીને તપેલા હોય છે, બરાબર, બળતા હોય છે એવું લાગે આપણને. અહીંથી ત્યાં, ત્યાંથી ઉપર, અહીંથી અહીંથી એટલે અહીંયાથી, અહીંયાથી ત્યાં, ત્યાંથી પાછી ઉપર એટલે કે પુલ કે એવું કાંઈ આવતું હોય વિદ્યાર્થી મિત્રો તો એના ઉપર જે છે પાટા હોય તો ત્યાં ચાલે છે. છુક 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 લાઈટ કરતી સરસર સરતી, અજવાળામાં છુક છુક કરતી, અંધારામાંય છુક છુક કરતી, બટાટાનું ખેતરને રણની રેત, ઘરડો ખેડૂતને બાજરાનો ખેત એટલે કે બટાટાનું ખેતર હોય તો એની બાજુમાં તેને નીકળી જાય છે, રણની રેતી હોય રણમાંથી પણ એ નીકળે છે. ઘરડો ખેડૂત જાણે એના ખેતરમાં બાજરો વાવેલો હોય અને ત્યાંથી પણ પાટા નીકળતા હોય તો ત્યાં પણ રેલગાડી છે એ દોડતી ચાલે છે. ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન, આ બધાની બાજુમાં થાય અને રેલગાડી છે એ તો કે જાય છે. રેલગાડી રેલગાડી
છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. આગળ આવું બધું આવે છે ખૂબ, આવું બધું આવે છે ખૂબ. કોઈનો મારો જોડતી ગું, એકરા પર ઝંડી, પુલની પગડંડી. એકરા ઉપર એની જે છે એ ઝંડો લગાડેલો હોય છે રેલગાડીનો ઊભા રહેવા માટેનો, અને પગની પુલની પગદંડી એટલે કે પુલ ઉપર જાણે પગપાળા જઈ શકાય એટલી જગ્યા હોય ત્યાં પણ રેલગાડી છે એના પાટા હોય તો ત્યાં જઈ શકે છે. પંખીના ટોળાને પાણીની કુંડી, પંખીના ટોળા માટે પાણીની કુંડી એટલે કે પાણીનું જે નામ એવો પંખીઓને ઢોરને પ્રાણીઓને પીવા માટે જે બનાવેલું હોય એને કુંડી કહેવાય. ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગ છૂક દોડી ગાડી, કુવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાર, ગામમાં મેળા લોકોના ટોળા, તૂટેલી ભીતો ઘેટાના ટોળા, રેલગાડી રેલગાડી છૂક 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 છૂક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. તો આવી સરસ મજાનું આપણને કાવ્ય વિદ્યાર્થી મિત્રો રેલગાડીનું છે એ આપેલું છે, જેમાં રેલગાડી છે એ બટાકાનું ખેતર, રણની રેતી, ત્યારબાદ ખેતરનો બાજરો, લીલા મેદાન, મંદિર, ચાની દુકાન, પછી તો કે ઝૂંપડા પાસેથી, ખેતરવાડી પાસેથી, ધોબીના ઘાટ પાસેથી, પછી મેળામાંથી, આ બધી જગ્યાએથી છે એ રેલગાડી પસાર થાય છે. તો એને આધારે આપણે થોડા પ્રશ્નો આપ્યા છે એ આપણે વિચારી અને જવાબ દેવાના છે. તો જોઈએ તમને કવિતા કેવી લાગી. તો આપણને કવિતા છે એ બહુ સરસ વિદ્યાર્થી મિત્રો લાગી. તમે ક્યારે આગગાડીમાં મુસાફરી કરી છે? ક્યારે? તો તમે ક્યારે આવી રેલગાડીમાં, પહેલાના સમયમાં છે વિદ્યાર્થી મિત્રો જ્યારે પેટ્રોલ ડીઝલ નહોતું ત્યારે કોલસાથી ચાલતી એવી છે એ ટ્રેન હતી એટલે એને આગગાડી કહેવામાં આવતું, જેમાં છે એ કોલસો બાળી અને પછી જે છે એ તો કે રેલગાડી ચાલતી. અત્યારે તો છે ડીઝલ એન્જિનવાળી રેલગાડીઓ આવી ગઈ છે જેને કારણે, અને ઇલેક્ટ્રિક એન્જિનવાળી પણ છે ગાડીઓ આવી ગઈ છે બરાબર, જેથી ઇલેક્ટ્રિકથી એટલે કે લાઇટથી ચાલતી હોય એવી પણ ગાડીઓ છે અને ડીઝલથી ચાલતી હોય એવી પણ ગાડીઓ છે અત્યારે. તો આ આગગાડીની વાત કરી છે, મુસાફરી કરી છે ક્યારે? તો હા, તમે બધા વિદ્યાર્થી મિત્રો છે એ રેલગાડીમાં મુસાફરી કરી હોય, ઘણાએ ન કરી હોય તો એ કરી લીધું, બહુ મજા આવે બરાબર. તો કરી છે ક્યારે? તો એ તમને ખબર હોય ક્યારે કરી હોય. શું આ ગાડી ગમે ત્યાં જઈ શકે છે? કેમ? તો કે હા, એ ગમે ત્યાં જઈ શકે છે. કેમ? તો એના પાટાઓ જ્યાં જ્યાં નાખેલા હોય ત્યાં બધી જગ્યાએ એ જઈ શકે છે. લોખંડના રસ્તાનો શું અર્થ થાય છે? લોખંડના રસ્તાઓનો અર્થ એટલે રેલગાડી છે વિદ્યાર્થી મિત્રો પાટા ઉપર ચાલે અને પાટા જે છે એ લોખંડના બનેલા હોય એટલે લોખંડના પાટા ઉપર ચાલતી ગાડી એવો અર્થ એનો થાય છે, એટલે કે લોખંડના રસ્તા એટલે એનો રેલવેના પાટા થાય છે. ત્યારબાદ વાંચો અને લખો. આ ગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી યાદી બનાવો. તો એ તમારે જે છે એ ચોપડીમાં પૂરું કરવાનું પૂર્ણ કરવાનું છે. તો કઈ કઈ જગ્યાએથી આ ગાડી પસાર થઈ હતી આપણને ખ્યાલ છે? રણની રેતી, પછી બટાકાના ખેતર, પછી વિદ્યાર્થી મિત્રો પાટણ જતા જવાનું, મંદિર પાસેથી, લીલા મેદાન પાસેથી, ધોબીના ઘાટ પાસેથી, ત્યારબાદ પુલ, મકાન, ચાની દુકાન, આ બધી જગ્યાએ છે એ રેલગાડી વિદ્યાર્થી મિત્રો પસાર થઈ. તમે ક્યાં ક્યાં વાહનોનો મુસાફરી કરી છે? હવે તમે કયા કયા વાહનોનો મુસાફરી કરી? તમે અહીંયા ઘણા બધા લખેલા છે વાહનોમાં, એમાં તમે ઘણા વાહનોની મુસાફરી કરેલી હશે, એ તમારી જાતે લખવાનું છે શેમાં શેમાં મુસાફરી કરી એ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે આવે છે વાંચો અને સમજો. તો એમાં છે એ આપણને થોડાક બાળકો જે છે એના ચિત્રો આપ્યા છે અને એ બાળકો છે એ કંઈ વાત કરે છે એની પણ માહિતી આપણને આપેલી છે, તો એ જોઈએ. તો વેકેશનમાં બધા ફરવા જાય, કોઈ નજીકના સ્થળોએ જાય, કોઈ દૂરની સ્થળે જાય, કોઈ બસમાં જાય, કોઈ રેલગાડીમાં કે વિમાનમાં પણ જાય, બીજી કેટલી રીતે મુસાફરી થઈ શકે છે?
અહીં કેટલાક છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી. અહીંયા કેટલાક છોકરાઓ છે એમની રજા વિશેની વાત જે છે આપણને કરવામાં આવી છે. તો એક દીકરી કહે છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. ક્યાં ગઈ હતી? દિલ્હી. અમે રેલવે સ્ટેશન જવા માટે જો આપણે બસનું ચિત્ર એમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ચોપડીમાં તમે 70 નંબર પાના નંબર પર જોશો તો બસનું ચિત્ર છે કે અમે રેલવે સ્ટેશન જવા માટે બસનો ઉપયોગ કર્યો. આ વખતે અમને ખૂબ જ મજા આવી. અમે પછી જો ટ્રેનનું ચિત્ર છે તો ટ્રેનમાં ગયા જે ભૂગર્ભના રસ્તા ઉપર ચાલતી હતી. ભૂગર્ભ એટલે જમીનની નીચે જે રસ્તો બનાવેલો હોય વિદ્યાર્થી મિત્રો એને ભૂગર્ભ કહેવાય. એટલે કે જમીનની નીચે રેલવેના પાટા જે છે એ નાખેલા હતા. રસ્તા પર ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે હવે મોટર કારનું ચિત્ર આપ્યું છે કે મોટર કાર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી. તો ભૂગર્ભના રસ્તામાં જે છે એ તો કે પાટા નાખેલા હતા એને એની ઉપર જે પુલ બનાવી એની ઉપર જે છે એ રસ્તો બનાવેલો હતો, રોડ બનાવેલો હતો જેમાં જે છે તો કે મોટર કાર ને બધા વાહનો જે છે રોડ ઉપર ચાલે એ ચાલતા હતા. ત્યારબાદ એક બીજો છોકરો કહે છે કે મારા ફઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો. મોટા ભાઈ અમેરિકાથી પ્લેન, જો પ્લેનનું ચિત્ર છે વિમાન એટલે કે વિમાનમાં આવ્યા. તો આ ભાઈ છે એના ફોઈના લગ્નમાં ગયો હતો. ત્યાં એને ખાવા પીવાની બહુ મજા આવી, બધા સગા સંબંધીઓને મળવાની વાતો કરવાની બહુ મજા આવી. અને એનો એક ભાઈ છે મોટા ભાઈ એ અમેરિકાથી છે એ વિમાનમાં તો કે આવ્યા હતા. તો જો વિદ્યાર્થી મિત્રો જે દૂરના સ્થળો સુધી વધારે પડતું હોય એવા સ્થળોમાં મુસાફરી કરવા માટે હવાઈ મુસાફરીનો ઉપયોગ થાય છે, જેમાં આપણે વિમાનનો ઉપયોગ કરીએ છીએ. એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે એ વિમાન ઉપયોગી છે. તેઓ કેટલા દૂરથી આવ્યા, તેઓ કેટલા બધા દૂરથી આવ્યા, કેમ કે આખા દેશ છે એ બદલાઈ જાય છે. અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા. એટલું બધું દૂર હતું છતાં એક દિવસમાં પહોંચી ગયા. શા માટે? તો કે વિમાનમાં મુસાફરી કરીને આવ્યા એટલા માટે. કોઈ જ્યારે ઘરમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. તો આવી સરસ મજાની એક વાત કરી છે. ત્યારબાદ એક બીજી એક દીકરી કહે છે કે હું મારા નાની માને ત્યાં કેરાલા ગઈ હતી. હવે આ દીકરી એવું કહે છે કે હું મારા નાની માં એટલે કે એના મમ્મીના મમ્મી એને નાની કહેવાય. તો એને ત્યાં છે કેરાલા. કેરાલા એટલે કેરળ, દક્ષિણ ભારતમાં આવેલું છે. ત્યાં તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવા મળે છે. તો ત્યાં કેરાલામાં છે એ જ્યાં જોવો ત્યાં આપણને પાણી વધારે જોવા મળે છે. અમે સ્ટેશનથી તેઓના ઘર સુધી પહોંચવા બસ કે મોટર લઈ શકતા હતા. તેના બદલે અમે તેઓના ઘરે જવા માટે હોડી લીધી. આ થોડું અનોખું લાગ્યું પરંતુ ખૂબ મજા આવી. કે આપણે છે ઘરે જવા માટે સ્ટેશનથી ઘરે જવા માટે બસ અથવા તો મોટર કારનો ઉપયોગ કરી, પણ અમે એમના ઘરે જવા માટે શેનો ઉપયોગ કર્યો? તો કે હોડીનો ઉપયોગ કર્યો. અને એ અલગ હતું અને બહુ મજા આવી એવું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાહનોની માહિતી છે એ સરસ રીતે ઘણી બધી જોઈ. હવે આગળની માહિતી છે એ આપણે આગળના પીરિયડમાં જોશું. તો આજે જે કાંઈ મેં તમને અભ્યાસ કરાયો, જે કાંઈ તમને શીખવ્યું એ એક વખત ચોપડીમાંથી વાંચી જવાનું, વિડીયો જોઈ અને એનું રિવિઝન કરી નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ફરીથી મળીશું. આવજો. અસ્તુ. જય સ્વામિનારાયણ.